ટીશર્ટ છોડ, પર્સનાલિટી દેખ. તારે શીખવા જો લંડન બનાવ તો ભાઈ. ના 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 ના, આપણને ખાતા જ આવડે છે. ગાંઠિયા ટર્નિંગ બજે ટિપ્સ કે મળે. પ્લીઝ હવે આ વિડિયો જોજો. હે ભગવાન, એ તું તો ટસકે પોણી જઈ દીનાર તમકે તો લો. ગુડ મોર્નિંગ જોશી કૃષ્ણ, ન્યુ વ્લોગ માં વેલકમ છે. જો અહીંયા શું મસ્ત નાસ્તો ચાલે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો ફાફડા સંભારો કઢી મરચા. વાહ હર્ષલભાઈ કેમ છો? મજામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કે અને સંજયભાઈ ગયા છે નાવા માટે, તો ચાલો. અચ્છા, સન્ડે એટલે ફંડે મજા કરવાની છે. પણ વ્લોગ જોઈને મજા કરતા રહ્યો. મારે રાઈલ તન ચોકલેટ આપો. આઈલ મેડા. ચલો, દેરાઈના પપ્પા અને જય નીકળી ગયા, કારણ કે એમને અહીંયા એમનું જે ગામ છે ઓડ ત્યાં ગયા. કે સિલભાઈ એમનું કામ કરી રહ્યા છે, વિડીયો એડિટ કરી રહ્યા છે. આજે ફેસબુક પર મૂકી રહ્યા છે વિડીયો. જો ટીશર્ટ છોડ, પર્સનાલિટી દેખ. 5 વાગ્યા છે અને અત્યારે હું હર્ષલ અને પપ્પા જઈએ છીએ એક ઇમ્પોર્ટન્ટ કામ માટે. શું કામ છે એ તો ત્યાં જઈને તમને કહું, એ તો પછી કાલે તો પરમ દિવસે કહું. આજ થઈ જશે તો આજે, નહીં તો 2-3 દિવસ પછી. ઓકે, ચાલો. ટીશર્ટ કેવું લાગે કોમેન્ટ કરજો. મસ્ત હે ને. મમ્મી અહીંયા બેઠા છે. મમ્મી આવું તારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે છે ને, ઘણા બધાનો મને ક્વેશ્ચન એ હતો કે તમે અત્યારે ઇન્ડિયામાં રહ્યો છો અને યુકેમાં જોબ કરો છો, તો જે સેલરી આવે એ તો યુકે અકાઉન્ટમાં આવતી હશે, તો તમે ટ્રાન્સફર ઇન્ડિયા અકાઉન્ટમાં કઈ રીતે કરો છો? તો યસ, એના માટે હું યુઝ કરું છું પેપેની એપ્લિકેશન. છેલ્લા 1.5 વર્ષથી યુઝ કરું છું. હવે શેના માટે યુઝ કરું છું? કારણ કે પેપેની છે ને, એક તો એકદમ ટ્રસ્ટેબલ છે, બરાબર, કે હું જેવું ટ્રાન્સફર કરું ને તો ટ્રાન્સફર થઈ જાય. મેઇન રીઝન એ છે કે જે ટ્રાન્સફર રેટ હોય ને, જે કન્વર્ઝન રેટ, જેમ કે યુકેનો આજે 105 રૂપિયા ભાવ ચાલતો હોય, તો એ ગૂગલમાં જે દેખાડતા હોય ને એના કરતાં પણ 1-1.5 રૂપિયો પેપેની વાળા વધારે આપે, એટલે ઇન્ડિયામાં આપણને રૂપિયા વધારે મળે. બીજું મોટું રીઝન એ છે કે ટ્રાન્સફર ફી, પેપેની વાળા ટ્રાન્સફર ફી લેતા જ નથી અને કોઈ હિડન ચાર્જિસ નહીં. એટલે જેવું તમે ટ્રાન્સફર કરો સીધા તમારા અકાઉન્ટમાં પૈસા પડી જાય. અને હજી એક વાત કહી દઉં કે આપણું થોડું પેપેની વાળા જોડે સેટિંગ છે, એટલે આવી રહ્યો કૂપન કોડ. જો તમે યુકેમાં કે યુરોપમાં, યુએસએમાં, કોઈ બી કન્ટ્રીમાં હોવ, જો તમારી ઇન્ડિયા પૈસા મોકલવા છે તો પેપેની ડાઉનલોડ કરો, આપણો કૂપન કોડ છે યુઝ કરો, એટલે તમને છે ને 1000 રૂપીઝ અને યુકેમાં હશે તો તમને 10 પાઉન્ડ મળશે. એટલે શું કરવાનું? ચાલો જલ્દી જ લિંક આપી દો ડિસ્ક્રિપ્શનમાં, જલ્દી પેપેની ડાઉનલોડ કરો અને તમારા જે લવ વન્સ છે એને પૈસા મોકલો. હાલો બ્લોગ આગળ જુઓ. ચાલો તડકો જુઓ, સખો તડકો છે. આવી ગયા. ચાલો તો બ્લોગમાં બની આવ્યો. ચલો તો હું પપ્પા ને અર્શિલ આવ્યા છીએ આપણા મિત્રના ત્યાં નાસ્તો કરવા માટે. હવે ક્યાં જો નિકોલમાં રહેતા હશે બધાને તો ખબર હશે. જો આ ગાયત્રી ગાંઠિયા ત્યાં જો મસ્ત ગાંઠિયા બનાવશે હમણાં, જોરદાર. વાહ પાર્થભાઈ વાહ, આવું આવડે હર્ષિલ યાર? ના ના ના, આપણને ખાતા જ આવડે છે. હવે હા, જેને લઈ જવા હોય ને એ પાર્સલ કરી આપે છે, હે ને? બધી કન્ટ્રીમાં થઈ જાય ને, બધી જગ્યાએ. હા છે ને, બાકી એકદમ પ્રોપર. પાર્થ ગાંઠિયા મળી જાય પણ ચટણી ન મળે ગાયત્રી જેવી. થઈ ગયા આપણા ગાંઠિયા રેડી. હા થઈ ગયું રેડી. ગાંઠિયા કેવા છે? એ તો વર્ષોથી ખાય જ છે. આ છે ને મેઇન ચટણી જ છે. આની મેઇન ચટણી માખણ જેવો. લોકો ચટણી ખાવા જ આવે.
આ ચટણી થેપલામાં ખાવ, રોટલીમાં ખાવ, ભાખરીમાં ખાવ, બધા મજા આવે. ખમણ થોડી મજા આવે. મસ્ત મસાલા વાળી લીંબુ વાળી પેરી પેરી કરતા મજા આવે. એ પેરી પેરી તો એ લાગે. અરે પેરી પેરી જરૂર જ નહીં પડે. પાકું 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 લીંબુ વાળી જીતી જવાનું હતું પણ પછી હારી ગયા એટલે હવે કઈ કહેવાય એવું છે નહીં. હાલો તો બે ગયા છે આપણ કે માઈ બાપ, તો કમેન્ટ વાંચી લઈએ આજની. છેલ્લા બે ત્રણ બ્લોકથી નથી વાંચી. પપ્પા કમેન્ટ સાથે રેડી? જય શ્રી કૃષ્ણ બધાને. આજની પહેલી કોમેન્ટ છે ઋતુ દેસાઈ. દીપભાઈ, હું જ્યારે બી કોમેન્ટ કરું છું બીજા દિવસે કોમેન્ટ સેક્શનની સ્કીપ કરી દો છો. એવું ના કરો, ક્યારેક તો પ્લીઝ અમારી કોમેન્ટ રીડ કરો. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. ઓકે, તો તમારી કમેન્ટ રીડ થઈ ગઈ છે અને સ્કીપ નથી કરતા. ક્યારેક ક્યારેક એવું થાય, કારણ કે એવરી ડે ઓબ્વિયસલી કે વિડીયો એન્ડ કરીએ તો રાતે કદાચ એટલો તો ટાઈમ ના હોય, પણ મોસ્ટ ઓફ ધ ડેઝ 10-9 વિડીયોમાં તો કમેન્ટ આવે જ છે. જે લોકો રેગ્યુલર જોતા હશે એમને ખબર હશે. ચલો તો મમ્મી સેકન્ડ કમેન્ટ. માનસી સગર, દીપભાઈ તમે તો મારી કોમેન્ટ્સ વાંચતા જ નથી. મારી મમ્મી ને હું બંને રોજ તમારા બ્લોગ જોઈએ છીએ. શિલ્પા આંટી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. તમારી કમેન્ટ રીડ થઈ ગઈ છે. હાલો એ દેખો, ટી શર્ટ છોડ, પર્સનાલિટી દેખ. હાલો પપ્પા, થર્ડ કમેન્ટ. ત્રીજી કોમેન્ટ છે અપેક્ષા પટેલ. કોમેન્ટ તો હું વાંચું, પણ એક બીજું કહેવા માગું છું કે બધા એવું લખે છે કે અમારી કોમેન્ટ વાંચતા નથી, અમારી કોમેન્ટ વાંચતા નથી. આમાં કોમેન્ટ ક્યારેક 150 હોય, ક્યારેક 200 હોય, ક્યારેક 300-250 હોય, તો બરાબરથી બધાનો અમે કોમેન્ટમાં મારો લે જ લે છે. ક્યારેક કોઈની ન આવી હોય તો દુઃખ નહીં લગાડવાનું. તો કોમેન્ટ તો અમે બધાની વાંચી, અને ક્યારેક એવો ટાઈમ હોય તો ક્યારેક કોમેન્ટ અમારે સ્કીપ કરવી પડે છે, નથી વચાતી, તો માફ કરજો. અપેક્ષા પટેલની કોમેન્ટ છે, દીપભાઈ રેસીપીની ચેનલ સ્ટાર્ટ કરો. હવે સ્ટાર્ટ તો થઈ ગઈ છે, બસ ખાલી વિડીયોનું જે છે ને થોડું પાર્ટ એડિટિંગમાં બાકી છે. કારણ કે જે વિડીયો છે એની ક્લિપ ધીરાવી પાસે છે, ધીરાવી છે સુરત, એટલે ક્લિપ મારી પાસે હવે લઈ તો લીધી છે, પણ બસ મારે ખાલી થોડું બધું છે ને થોડું સેટ કરવાનું છે, એટલે થોડો વેઇટ કરી લો, બહુ જલ્દી વિડીયો આવી જશે. અપેક્ષાબેન પટેલની કોમેન્ટ છે, દીપભાઈ રેસીપીની ચેનલ સ્ટાર્ટ કરો. હવે રોજ કોમેન્ટ કરું છું અને હોપ હોય કે રોજ તમે ક્યારેક કોમેન્ટ વાંચશો, બટ તમે રોજ કોમેન્ટ વાંચતા નથી, સોરી. બટ હવે હું મન થયું છે કે નથી કોમેન્ટ કરવી, પણ આ મારી લાસ્ટ કોમેન્ટ છે. તું ના કરતા મેં હમણાં કીધું કે બધાની કોમેન્ટ એક પછી એક આવી જશે. અમારે કોમેન્ટ જાજી હોય તો ક્યારેક તમારો વારો ના પણ આવ્યો હોય તો એટલે દુઃખ નહીં લગાડવાનું. અમારું એવું કંઈ ઇન્ટેન્શનલી તમારી કોમેન્ટ ના વાંચતા હોય એવું ના હોય, બરાબર. એટલે ક્યારેક કોઈકની મિસ થઈ જાય અને કોઈકની કદાચ એવું હોય તો બે વાર બી બચાઈ જાય. એટલે અમે તો કેવું કે ભાઈ રેન્ડમલી ચૂઝ કરતા હોઈએ. વાત તમારી કમેન્ટ જેવી રીતે આવી ગઈ એટલે બીજા બધાની પણ આવી જશે. તો જે લોકોને નથી આવી તો એ લોકો પણ હવે છે ને એવું ના વિચારતા કે અમારી કમેન્ટ અમારી જ કમેન્ટ કેમ રીડ નથી કરતા, એવું ના વિચારતા. ઓકે, આજ નહીં તો કાલ, કાલ નહીં તો નેક્સ્ટ વીકમાં પણ તમારી કમેન્ટ શ્યોર અમારી ચેનલમાં એકવાર ને એકવાર રીડ થઈ જ જશે, એમ મારી ગેરંટી છે. હાલો હવે ચોથી કમેન્ટ. સોનું રૂડાણી, તમે જમતા જમતા મૂવી એન્ડ તારક મહેતા જોવો છો, એમ અમે જમતા જમતા તમારા વ્લોગ જોઈએ છીએ. લવ ફ્રોમ કચ્છ. વાહ ભાઈ વાહ, ખૂબ સારું કહેવાય. યસ, બહુ મોટી વાત કહેવાય અમારા માટે કે તમે લોકો જમતી વખતે અમારા વ્લોગ જોવો છો. બસ આ જ તમારો પ્રેમ છે ને એના લીધે જ અમે છે ને એવરી ડે અમારું જે કામ કરીએ છીએ એની સાઈડમાં ટાઈમ કાઢીને અમારા વ્લોગ્સ પણ બનાવીએ છીએ. બસ આ જ વન ઓફ ધ રીઝન છે. થેન્ક યુ સો મચ. તો એક કમેન્ટ છે જે બહુ જ લાંબી છે, પણ તમે જો આટલું ટાઈપ કરી શક્યા તો ઓબ્વિયસલી હું તો રીડ કરી શકું ને. ખુશી પારેખ 1009, કદાચ મેં રીડ કરેલી છે પણ મને યાદ નથી આવતું.
દીપભાઈ એકવાર તો મારી કમેન્ટ રીડ કરો. તમે બધાની કમેન્ટ રીડ કરો છો બટ મારી નથી કરતા. મેં આટલી બિગ કમેન્ટ કરું છું ડેઇલી, પ્લીઝ એકવાર રીડ કરો. સમરમાં પાણી વગર ના ચાલે એમ દીપભાઈના બ્લોગ જોયા વગર ના ચાલે. પ્લીઝ દીપભાઈ એકવાર તો કમેન્ટ રીડ કરો. હું ડેઇલી કમેન્ટ કરું છું બટ તમે મારી કમેન્ટ રીડ નથી કરતા. દીપભાઈ એન્ડ ધીરાવી દીદી, હું કોઈ દિવસ યુટ્યુબ નથી જોતી બટ તમારા બ્લોગથી યુટ્યુબ જોતી થઈ ગઈ અને તમારા બ્લોગ ડેઇલી જોઉં છું. અને મારી એક્ઝામ હતી બોર્ડની, હું 12th સાયન્સ છું બટ હજી નીટની એક્ઝામ બાકી છે તો બી તમારા બ્લોગ ડેઇલી જોઉં છું. 10 o'clock વેઇટ કરું છું કેમ કે તમારા બ્લોગ જોવાની આદત પડી ગઈ છે. મારી યુટ્યુબમાં હિસ્ટ્રીમાં ખાલી દીપ પદ્મણી બ્લોગના જવા માં તમારા બ્લોગ બતાવે છે, સ્ટાર્ટિંગથી જોઈ નાખ્યા છે. અને મને સ્પેશિયલી મોટિવેશનલ અને આફ્ટર યુકે પછીનો ડેઇલી બ્લોગ બહુ ગમે છે અને હું ડેઇલી બ્લોગ 3 to 4 times જોઉં અને આઈ હેવ સી ઓલ બ્લોગ એટલીસ્ટ 5 to 6 times. ડિનરમાં બી તમારા બ્લોગ, બ્રેકફાસ્ટમાં બી બ્લોગ, લંચમાં બી બ્લોગ બહુ મજા આવે. એમાં સ્ટ્રેસ દૂર થઈ જાય. તમારા બ્લોગ જોયા વગર તો ચાલતું નથી. મારી એક્ઝામ હતી 12th સાયન્સની તો હું એક્ઝામ આપીને બ્લોગ જોતી. બિગ ફેન ઓફ હર્ષિલભાઈ, દીપભાઈ, ધીરાવી દીદી. હજુ કમેન્ટ છે લખી ગયો. જય શ્રી કૃષ્ણ. હલોલમાં મીટઅપ કરો દીપભાઈ અને અમારા ફેમિલીમાં. તો ઓકે, ડાયરી લખીએ તો બી ઓછી પડે કેમ કે હું તમારા બ્લોગમાંથી બહુ બધું શીખી છું. એકબીજાને રિસ્પેક્ટ આપવાની અને કેરિંગ ફેમિલી. પ્લીઝ 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 દીપભાઈ, પ્લીઝ મને કમેન્ટ રીડ કરજો. તમારી કમેન્ટ રીડ થઈ ગઈ છે, આટલી કમેન્ટ રીડ ના લખો યાર. જય શ્રી કૃષ્ણ. દીપભાઈ દીદીની બહુ મોટી ફેન છું. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ ખુશી પારેખ. ઓકે, તારી કમેન્ટ રીડ થઈ ગઈ છે અને બેસ્ટ ઓફ લક ફોર યોર 12th એક્ઝામ્સ એન્ડ નીટ એક્ઝામ એઝ વેલ. ઓકે, તો બસ આમ જ. એટલે કમેન્ટનું પપ્પાએ જેમ કીધું એમ કે બધાની રીડ થઈ જશે, જેવી રીતે ખુશીબેનની રીડ થઈ ગઈ, પછી બીજા કયા હતા, મનસીબેનની રીડ થઈ ગઈ, એટલે દુઃખ લગાડવાની. યસ, આજે બધી એજ કમેન્ટ રીડ કરી છે કે જે લોકો એમ લખ્યું હતું. એટલે આવી બધી કમેન્ટ રીડ કરી લે તમે પાછા એવું ના લાગતા કે મારી કમેન્ટ નહીં વાંચતા, નહીં વાંચતા, નહીં વાંચતા. બરાબર, તમે તમારા દિલથી કમેન્ટ કરજો, અમે દિલથી બધાની વાંચીશું. કારણ કે મોટી કમેન્ટ ન કરતા, સાચી વાત છે, કાંઈ વાંધો નહીં. ચાલો, એટલે મોટી કમેન્ટ વાંચવામાં અમને કોઈ પ્રોબ્લેમ ના હોય, પણ એમાં થાય એવું કે બીજા લોકો જોતો હોય ને તો અમુક લોકોને કદાચ એ બોરિંગ લાગી જાય, એટલા માટે. બાકી હું ગમે એટલી મોટી કમેન્ટ વાંચું, મને કોઈ ઇશ્યુ ના હોય. ઠીક છે, તો બસ આ તો આપણો આજનો બ્લોગ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, તો અને આવાના ડેલી બ્લોગ જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.